સાહેબ આપણે ઇજ્જત કરે ભાઈ એટલે આપણે સારું કહેવાય ની વાત છે રમીશભાઈ એટલે આપણે સાહેબ હોય તો બહુ ધ્યાન રાખીએ આપણે આજે આપણે આપણા ડેમ ઉપર જે આપણો કાર્યક્રમ રાખ્યો એ કાર્યક્રમ નો આપણો ખાલી હેતુ એટલો જ છે કે ગયા વર્ષે આપણે ગયા વર્ષમાં સરકારના નિયમ પ્રમાણે આપણો ડેમ ખાલી રાખવાનો થતો હતો તાર આપણા ટાંગા કાંઈ નતા હટતા તાર આપણા ધડુક સાહેબી આપણી એવડી મદદ કરે ને આપણા બરેજથી આપણા લીલાભાઈ ગેડ વિકાસ સમિતિના અધ્યક્ષ અને તાલુકા ભાજપના મહામંત્રી છે એની 5-7 કરોડ કીધા એક એક ગામના છો કારણ કે બધાને ખબર છે અમારા ગામની ખાલી વાત કરા હું તો અમારા ગામમાં નાનામાં નાના ખેડૂતની આ ડેમ થકી 5 લાખ 7 લાખ 10-10 લાખની એક એક ખેડૂતની મદદ થવાની છે વિચાર કરો તમે એનો હિસાબ કરો તો કા પૂગે એટલે આનો કોઈ આંકડો જ નથી થવાનો પણ આ એવડી બધી મદદ ને એવડા બધા પૈસાની જે આપણે લાભ મળ્યો એ ધડુક સાહેબ માત્ર ને માત્ર ધડુક સાહેબ કારણ કે આપણે બધા ઇમીદાર હતા ભાઈ દરવાજા ઉષા કરી નાખ્યા પાણીનો અવાજ આવતો હતો ને ઘેર સંભળાતો હતો એ કે ખાલી ખાલી હું કે ભાઈ ખાલી જ થવાનું છે કારણ કે નિયમ પ્રમાણે જાવ તો આપણાથી કઈ ન થાય પણ ધડુક સાહેબી જે આપણી વાત જીવતી એ સેઠ ગાંધીનગર પુગાડી અને ગાંધીનગર પુગાડીને જે નાથીજી સપોર્ટ મળ્યો ને ખરેખર આપણે ગૌરવની વાત છે આપણે કોઈ સરકારને આપણે વખાણ કરવા હાટું નથી બેઠો ભાઈ પણ એક ઓફિસની અંદર બેહાડે ને ધડુક સાહેબી આ સિંચાઈ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એવી ના હોતી કે તમારે 8 ફૂટ ભરવું આપણે 3 ફૂટનું નક્કી કરે ગા હાથ નું કયું તો તમારા પગ ઓફિસમાં રિયા નહીં કે બાકી દીકરા મી રમેશભાઈ ને હું કઈ અમારે રહેવાતું નથી ભાઈ કારણ કે અમે 3 ફૂટનું નક્કી કરે ને આવ્યા કે 3 થઈ જાય એટલે અમારું કામ થઈ જાય ને એવા 8 ફૂટનું કયું એવું કામ કરવાનું આપણી થઈ જાય સપનામાં નો આપણી પછી પછી કર્યું આપણે 4 ફૂટ પણ એને 7 ફૂટ આપણે કીધું હતું કે તમારે હાથ કરવું હા એટલે એ બધી વાત જાહેર થતી હોય ને એ બધી આપણો એવડો બધો લાભ આપણે મળ્યો એનું કારણ ધડુક સાહેબ છે ને ધડુક સાહેબની એવડી લાગણી આપણા ઘેડ વિસ્તાર માટે એટલે એની તો આખા એના વિસ્તાર માટે છે પણ આપણો આ માંદું છે ને આપણે માંદા છે ભાઈ બધી જે આપણે બરડામાંથી જો આ કિરીટભાઈ છે એ બરડામાંથી આવે એને બધાને ખબર છે બરડા ઘેડમાં એટલો આડાગાંઠાનો ફેર છે કે એ લોકો 10 વર્ષ પહેલા આવતા ના અટણે આપણે પીગ્યા તો હવે પછી 10 વર્ષ આગળ નીકળી જાય આપણે એને પાછળ એટલે આપણે એના હારી થવા માટે આ બધી આપણી જરૂરિયાત છે આ વગર આપણાથી કઈ થવાનું નહીં બીજો ડેમ નો ભરાય એટલે આપણે લીલો ડુકાર હશે બધાને ખબર છે ને ભાઈ અને આ વખતે જે આ થયું અને આપણી પહેલેથી જ વાત હતી કે આપણા સણા હબાવ જમાવટ લે તાર સાહેબને આપણી સણાથી તુલા કરવી લીલા સણાથી આ ડેમનું આપણું રેડી થઈ ગયું તાર સાહેબનો ફોન દિલ્હીથી આવ્યો કે ભરતભાઈ કી એલો ડેમ ભરો હું કે ડેમ ભરવામાં તો બધા ગોટા વરે સાહેબ પણ એ કી હું કે સાહેબ બધા કેવડા ખુશી થયા ને હમણાં અમારી ઈચ્છા છે કે જયારે સણાનો પાક થાય ત્યારે અમારે તમને લીલા સણાથી દોરવા ત્યાં સાહેબ તો ખુશ લેગા કારણ કે સાહેબને આ પહેલી વાર થયું કે લીલા સણાથી દોર કોઈ લીલા સણાથી કારણ કે આવો કોઈ થી કઈ આવો મુદ્દો બન્યો જ ન હોય કારણ કે લીલા સણા કઈ આવે આમાં તુલા કરવામાં ઘણું બધું હોય રક્ત તુલા થતી હોય હાકરની તુલા થતી હોય એ બધી માન્યતા કરી હોય ને આપણી માન્યતા કરી હતી સણાથી દોરવાની ભાઈ કારણ કે સાત થકી સીટો સણા થયા અને 3 થી પછી ઓનલાઈન આપણો રજીસ્ટ્રેશન પસારો થવાનું છે સણાનું અને 1,000 રૂપિયા ભાવ કર્યો તાર આથી બધા ટ્રેક્ટર ઉપર ભરાઈને કુતિયાના જાહે લાઈન થી તાર રમેશ પટેલ થાકી જવાના છે એના પણ આપણે બધા જે આપણા માલનું આપણે વેચાણ કરીએ તાર પણ આપણે બધા જે શોખાઈ નાખીએ એ પણ ખરેખર ખેડૂતની ભાઈ ગૌરવની વાત છે ને આપણી જે આ ભાવ જે સરકાર નક્કી કરે ને એનો લાભ પણ આપણે ખૂબ મળે ને ભાઈ ભલે આપણે ના બધે બધો આપણો માલ ન લેવાતો હોય પણ જેટલો લેવાય એને લીધે આપણે ખેડૂત ને બધા વેપારી જે છે એ ભાવ એ પ્રમાણે નક્કી કરે એટલે આપણે બધાને લાભ મળે ને અટણે આથી આપણું કામ પૂરું નથી થતું આ આપણે આ ઠેકાણે એવા હટું રાખ્યું
તો હવે આપણી ના ખાડા હાબુ જોઈએ તો ધડુસે બજે અમને બીક લાગે હો બીક ઈવાટુ લાગે કે હજે તમે આજે અમને લાભ દીધો ને ઈ લાભ ની હજે એકાદે વર હજે જરૂર પડી છે અમારે કારણ કે આજે આઈ આવતા વરહમાં પૂરું થાયું ને પોતા ભારી કામ થાય પૂરું નો થાય એટલે નરેશભાઈ તો મહેનત કરે હ પણ કાંક મામણી નહીં થાય કે કદર નહીં થાય તો નહીં થાય તો આપણે ગઈ ગઈ વરની સ્કીમ હતી ધરુક સાહેબ સ્કીમ આપજો પછી સ્કીમ આપજો એટલે અમે અમારે પાછું વરો અમારો દુકાન ન પડે કારણ કે આ વરોમાં અંદાજી બધા નો ખાલી હિસાબ કરીએ તો 150 કરોડ નો ફાયદો થયો એટલા ગામડાઓ એમાં મીતી ની વાત આવે કડકી ની વાત આવે મિયારી ની નવું ગામ બગરું બધાની ખૂબ ભાઈ પાણી થકી લાભ મળ્યો ને પાછું અમે પણ ડેમતા ભાઈ ચાલુ થાય ના બારા બે બે મહિના સુધી ખુલ્લા રહી આપણે હમણાં બાટવાનું પાણી નું આપણે આવ્યું હતું ખબર છે ને હુઈએ ને ઉઠીએ તો પાછું કઈ નીકળે કારણ કે એક ધર્મ આવે ભાઈ આ બાટવા બાટવા ડેમ ની વાત આવે ને આપણા અમીપુર ની તારે આડા ગડર ઉપર એવા હતું કે અમીપુર ભાઈ રોટલો દે ને અમીપુર ડેમ માં આપણે જી માણસો મદદ કરી હોય એ બધાને આપણે ટાણે યાદ પકડવા જોઈએ આપણે આ કોઈ પાર્ટીનો કોઈ કાર્યક્રમ ને આપણી ભાજપ કોંગ્રેસ એનસીપી કઈ કરવાની નથી આપણે ડેમ ની વાત આવે ત્યારે આપણે બધા ગામડા ગામડા આગેવાને ભેગા થઈએ ને આપણે આ વાતમાં ભેગું રહીને આપણે અવાજ ઉઠાવીએ તો જ આપણી લાભ પડે ભાઈ આપણી ડેમ નો તાર થતું હતું આપણે આ બધો પ્રશ્ન તાર ધડુક સાહેબ પણ કેટલી વાર અમને કીધું કે કાંઈ પણ આપણે રાજકારણ ન હોવું જોઈએ એ હું રાજકારણ હાટું ને આવતો જ ને આવી વ્યક્તિ છે વિચાર કરો તમે આપણે એવો સંસદ સભ્ય મળ્યા હોય તો આપણે એને તુલા કરવામાં એવડો આનંદ થાય ભાઈ ને એ માટે જ આપણે ભેગા પથિયા ને હજે પણ આવતા ટાઈમમાં આપણી ઈચ્છા હજી ઘણી બધી છે કારણ કે મહત સાહેબ ની જે આપણે ડેમ કરીને મહત સાહેબ ને યાદ કરીએ ને એવી રીતે ધડુક સાહેબ ની અટણા થી આપણે યાદ ચાલુ જ રાખજો છેલ્લા લગે ધડુક સાહેબ જ છે આપણે કારણ કે ધડુક સાહેબ જે આપણા વિસ્તારમાં બધાના જે નાના નાના માણસો ને જે વિશ્વાસ આપ્યો એના કામ કર્યા એ કામ કોઈથી ન થાય ભાઈ અમને ત્યાં ન કહી કે ભાઈ એટલી માતાજી દિયા કે એવડા માણસ પાસે અમે સીધા હાંભી વાત કરી શકીએ બધા નાના માણસ ને એવડો જવાબ આપે એટલે એ માણસ નું આપણે આજે ચણાથી તુલા કરવાની છે અને જે આપણે આ ડેમ નો ડેમ વાળી વાત આવતી હોય તાર કઈ અધિકારીઓમાં પણ ધડુક સાહેબ છે રમેશ પટેલ છે કિરીટભાઈ આપણા છે એ બધા થકી આપણે છે ને આપણા કામ હેલા હેલા પતે ભાઈ બાકી આ બધા બહુ અઘરા છે આપણા અમીપુર ડેમ જેવી જ વાત છે ને જામનગર જિલ્લામાં સારી ડેમ છે તે તો સાંભળતા હતા ને આપણે ધડુક સાહેબ ફોન કર્યો ગાંધીનગર બધા એ જયારે વાત કરતા હતા ને અધિકારી તેને કીધું હતું ને કે સારી જીવો સાહેબ પ્રશ્ન છે કે આ સારી જીવો કહી હોત તો સારી ડેમ શિયાર વરેથી એનું ના વિખાઈ ગયું કામ કરો વિખાણું સારી ડેમ માં જે આપણે ખંભાળિયા નો એક છે પાલ આંબલિયા કરે કોંગ્રેસ નો આગેવાન તો ઉઠે ને લઈ કે ભાજપ વાળા કોઈ સેવ ટમેટા ની યાદ કરો તો કે સેવ કઈ નાખી રીંગણા બટેટા નું કરો તો કે બટેટા કઈ નાખ્યા એટલે એવી રીતનું ચાલુ કરી દે એટલે આપણું ઓટોમેટિક આપણું આખું વિખાઈ જાય જો ગાવરામાં જો આપણે 4 ફૂટ ભરાણું ને એના થકી આવતા વેરી છે આપણે હિમિત રહીએ બાકી એક ફેરે જો આપણું વિખાઈ જાય ને તો પછી આપણું પછી પાછો વારો ન આવે ને અમારે થી કદાચ નહીં અમારે તો ગામમાં અમારા ગામમાં કઈ ઉથાઈ કરે તો ભાગવાનું કાં થાય જુને કે લીલ બેફ રામ ના જગ્યા ને નહીં કઈક હાઉસફુલ છે એટલે આપણા બધાની પરિસ્થિતિ એવી છે કે આપણે બધા એક ફેર રહ્યું તો જ આપણે ડેમનો ફૂલ ફાયદો ઉઠાવી શક્યું એટલે અધિકારી હારા છે ને આવતા ટાઈમમાં પણ આપણે જે માણસોએ આપણું કામ કર્યું હોય એને યાદ રાખે ને આપણે આગળ વધવાનું થાય ભાઈ તો જ આપણે કંઈ પણ કરવું હોય એમાં આપણે સફળ થઈએ જો આ ડેમનો જો ગાવરામાં ન થયો હોત તો હમણાં 21,000 ભાવ સરકારે નક્કી કર્યા તેવી માન બધા ખુશી થયા ખુશી થાત કારણ કે સણાદ નો હોય તો કામ 21,000 કામ ના આપણે 50,000 ને આપણે 50,000 રાખે દે ભાવ પણ આપણે સણાદ નો હોય આપણા પાસે તો કામ 50,000 કામ ના એટલે આપણી બધા જે ને આ વખતે સણા વાળું એ તો મીતી વાળા કાલે ઉતારી કે અમારે સણા ને તમારે ઝીરું છે હું કહું તો પછી આના પછી ઝીરા નું રાખજો ભાઈ સાહેબ ની તુલા ઝીરા થી કરવાની છે કારણ કે મીતી વાળા ને કડકી ને એટલો ફાયદો થાય ભાઈ ડેમ થી કે ન પૂછો વાત સારું ભાઈ આપણા આપણા ગામ છે
ને આપડા ગામ છે એટલે જ આપણી ખબર પડે કે બધાય કે આ બધાય જો ખેડૂત જીવતા છે તો જ આગેવાન જીવતા છે ભાઈ અને આ વિડિયો બધોય જો લાભ આપણે સાહેબનો મળ્યો હોય તો સાહેબની તુલા કરીએ તાર જેટલી ઘડી તુલા થાય એટલી ઘડી તારી સો રાખજો હા મફતનું છે અને ભવિષ્યમાં પણ હજે જ્યાં ડેમ વારું છે એમાં આપણા કન્ટ્રાક્ટિંગ પર છે આપણા પાસે બધા હારામાં શું છે પણ કાંક એનો એની નજીક ન પડતી હોય ને આપણે ધ્યાન દોર્યું ને આપણે એના ભેગા આપણી પણ ગાંધીનગર જશું ભાઈ ભલે આપણું કામ વહેલા વહેલું પૂરું થાય કારણ કે એ કોન્ટ્રાક્ટ છે એ પણ આપણા મેયરના દીકરા છે પણ આપણી તો વાત એ છે કે આપણે જો આ ડેમ વારામાં વિખાય તો આપણું આખું વરો ફેલ જાય એટલે વરો ન ફેલ જાય એના હાટું તને આપણે આ ભેગા થયા અને હજે પણ પાછું એ ભેગું થવાનું થાય તો આપણે થાયું ને આ વાત થી ડેમ વારી વાત આવે એના આપણે રાજકારણ કરવાનું થતું જ નથી ભાઈ કોઈ જગ્યાએ કારણ કે એ વારું કરવા જઈએ તો અમુક ને હોય કે ચૂંટણી આવે લોલી વાર ચૂંટણી તો ચાર મહિના છ મહિના ચાલુ જ હોય તો કહો ચૂંટણી આવે તો આપણે આ ભેગું ડેમ હાટું કઈ ભેગું ન થવું એટલે એવું કઈ હોય નહીં ને જ્યાર ડેમ ની વાત આવે ત્યારે તો આપણે હટે હટે બધા એ મજબૂતાઈથી ભેગું થવાનું છે અને આપણે એને લીધે જ આપણે આ બધું કરે શક્યું તો હું રમેશ પટેલ ની પણ વિનંતી કરા કે બે શબ્દ બોલે ને કણજાથી અમારા પરબતભાઈ પણ અમારા આમંત્રણ ને માન દઈને આવ્યા ભાઈ કારણ કે પરબતભાઈ આવે ત્યારે મને બધા અમારો મંડપ ને બધું યાદ આવે અમારું કારણ કે એ અમારો મુકુળદક છે ભાઈ બિહારીમાં અમારે કઈ પણ કરવું હોય તો અમારે પરબતભાઈ ની પીછા વગર અમારે કઈ ન થાય ભાઈ એટલે અમને મુખ્યમંત્રી આવા દે કે વિડા કાર્યક્રમ માં આવે નઈ કે વિચારતા કરો તમે હા આવો ધરુક સાહેબી ને હમણે તો ન કહી કે ભગવાન બધી શક્તિ આપી એટલે કરે છે કે બાકી અમે વિડા બધા મોટા માણસ બને પણ હમણાં એટલું આ બધું જોઈએ એટલું થાય ઘટના આપણે બધા જોઈએ વિડા બધા આપણા આગેવાનો બેઠા નરેખર ખરેખર ધડુક સાહેબ છે રમેશ પટેલ છે કિરીટભાઈ છે હજે એથી આગળ જાય અને આપણા વિસ્તારના ખૂબ કામ કરે એવી આપણી બધી લાગણી છે એટલું કહી જય માતાજી.